એ જ નગરમાં એક આંધળો માણસ રહેતો હતો, માખીઓથી બણબણતું શરીર, ખેબા ખાતો ખાતો ખાતો. એક દિવસ ભગવાન પધાર્યા તો સમૌસરણની અંદર પહોંચી ગયો દેશના સાંભળવા, અને પ્રભુની દેશના સાંભળ્યા પછી ગૌતમની નજર આ આંધળા માણસ પર પડી. ગૌતમે ભગવાનને પૂછ્યું, ભગવાન શું આવા પણ કોઈ પુરુષ હોય કે જે જન્મથી અંધ હોય, બાય બર્થ બ્લાઇન્ડ? હાફ હોય. આના કરતા પણ વધારે દુઃખી કોઈ પુરુષ જોવો છે તારે? ગૌતમ કે છે, હા. ગૌતમ, જીવતી નરક તારે જોવી છે? ગૌતમ કહે છે, હા પ્રભુ, જોવી છે. તો જાઓ, આ નગરના રાજાની જે રાણી છે, રાણીને ત્યાં દીકરો છે ને, એને જોઈ આવો. જીવતી નરક છે. અને ગૌતમ ઉપડ્યા, સીધા રાજાના મહેલની અંદર રાણીને સમાચાર મળ્યા. ખુદ ગૌતમ સ્વામી પધાર્યા. રાણી હડકથી ગેલી થઈને સામે ગઈ, પ્રભુ પધાર. ગોચરી લેવા નથી આવે તો તારા દીકરાનું મોઢું જોવાય. મારા દીકરાનું? અને મૃગા રાણીના ચાર દીકરા છે, બીજાને લઈ આવી, ત્રીજાને લઈ આવી, ચોથાને લઈ આવી, એકને છુપાવી. બતાવવા જેવું નથી. ત્રણ દીકરાને જોયા પછી ગૌતમ કહે છે, આ નહીં, તે જેને નીચે છુપાવું. ભગવાન, આપને ખબર છે, મારા મહાવીરે મને કીધું છે. ઓ, તો આપ થોડી વાર ઉભા રહો, હમણાં એનો જમવાનો સમય થશે ત્યારે હું જવાની છું, આપ મારી પાછળ પાછળ ચાલ્યા આવું છું. આટલું અમથું એનું શરીર છે. ટોટલ ઉંમર એની 26 વર્ષની છે. ઠીંગુજી આવે છે. અને ગૌતમને એમણે કીધું, પધારો. એક નાની બળદ ગાડી હોય ને, એટલું ભરીને એને ભોજન લીધું છે માય. અને પછી ભોયરામાં દરવાજા પાસે આવીને ઉભા રહ્યા ત્યારે ગૌતમને કહે છે, ભગવાન, આપ અંદર આવ્યા પછી દુર્ગંધને સહન નહીં કરી શકો, મોઢે મુપત્તિ બાંધી. આ પાઠ વિપાક સૂત્રમાં છે. આના આધારે નિશ્ચિત થાય છે કે ભગવાન મહાવીરના સાધુ ક્યારેય મોઢે મુપત્તિ બાંધતા નતા. મોઢે મુપત્તિ બાંધવાનો ફિરકો સ્થાનકવાસીનો આજથી લગભગ 400-450 વર્ષ પહેલા ચાલતો. જીવનભર માટે ગૌતમે મુપત્તિ નથી બાંધી, હાથમાં રાખતા. અને ગૌતમ સ્વામીએ મુપત્તિ બાંધી, દરવાજો ખુલ્યો. વિપાક સૂત્રમાં લખે છે, સડી ગયેલા, મરી ગયેલા ગાય, ભેંસ, ઘોડા, બલાડા, ઉંદર, કૂતરા, હાથી, વાઘ, એના મરડાઓ અને એમાં ઉત્પન્ન થયેલા કીડાઓ, એને કારણે જેવી ભયંકર દુર્ગંધ છૂટે, બદબુ છૂટે, એના કરતા પણ વધારે ખતરનાક દુર્ગંધ આ છોકરામાંથી છૂટી રહી. મા મૃગાએ પોતાના દીકરાને ખવડાવવાનું શરૂ કર્યું. ગૌતમ ઉભા ઉભા જોઈ રહ્યા છે, જેવું નાખે ને બીજી જ મિનિટે લોહી પરું થઈને રસી થઈને બહાર આવે છે. એ ગાડી ભરીને ખવડાવે છે. રોગ ભસ્મક જેવો રોગ છે, જે ખાય ઓયા. અને બીજી જ મિનિટે ગૌતમે જોઈ લીધું, અહીંયા જો આવી પીડા તો નરકમાં કેવી પીડા. ગૌતમ પાછા પડ્યા, પ્રભુ મહાવીરને વાત કરી, અને પછી પૂછે છે, ભગવાન, આ આત્માએ આવું પાપ કેવું બાંધ્યું કે જેના કારણે આવી પીડા ભોગવી રહ્યો? અને ભગવાને શરૂઆત કરી, ગૌતમ, આજ ભારત દેશની અંદર સતદ્વાર નામનું નગર હતું. વિજયવર્ધમાન નામના એની અંદર, એની આ નગરની બીજું બાજુમાં નજીકનું રાજ્ય હતું, અને નગરનો રાજા હતો ઇક્કાઈ નામનો રાઠોડ. એના તાબામાં 500 ગામ હતા. ભારે અધર્મી, એને ધર્મ કરવું ગમતું જ નહીં, પાપ કર્મ કરવામાં જ મજા આવતી. કેવા પાપો કરતો? પોતાના તાબાના 500 ગામોમાં કરવેરા નાખી દેતો, ઝીકી દેતો.
ખેડૂતોને પૈસા ઓછા આપી, અનાજ બમણું લેતો, લોકો ઉપર હિંસા વગેરેના ખોટા અપરાધો આળ લગાવતો, સંપત્તિ જો મળતી હોય તો અયોગ્ય વ્યક્તિને ઊંચા સ્થાને બેસાડી દેતો. તમે જરાક વર્તમાન રાજકારણને આની સાથે કમ્પેર કરશો ને તો દરેકમાં તમને એકાઈ રાઠોડના દર્શન થશે. ગામોના ગામ સળગાવી દેતો આ માણસ, મુસાફરોને સહાય કરવાને બદલે પરેશાન કરતો, લોકોને ધર્મથી વિમુખ કરતો, મોટી મોટી હસ્તીઓની સામે બોલ્યા પછી ફરી જતો, પ્રજાને પીડા આપવી એ જ એનું જાણે કર્તવ્ય હતું. માયા, જૂઠ, પ્રપંચ આજ એનો સદાચાર હતો.